યસ દોસ્તો, નમસ્કાર. હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, શનિવાર છે, 9 વાગ્યા છે અને આપની સમક્ષ આજ એવા જ સરકારી કર્મચારી અધિકારી છે જે આપને વિવિધ પરીક્ષાઓમાં પૂર્વે પણ અલગ અલગ પ્રકારના માધ્યમથી માર્ગદર્શન કરી ચૂક્યા છે. દોસ્તો, આજનો આ પોડકાસ્ટ છે એ પોડકાસ્ટ સ્પેશિયલી એવા ઉમેદવારો માટે છે કે જે ઉમેદવારો જે છે એ રેલવેની નોન ટેકનિકલની, મતલબ કે જે NTPCની તૈયારી કરી રહ્યા હોય એમના માટેનો આ પોડકાસ્ટ ખાસ મહત્ત્વનો છે. એવા જ ઉમેદવાર કે જે ગત પરીક્ષામાં જે છે એ NTPCની પરીક્ષામાં સફળ થયા છે અને વર્તમાનમાં જે છે એ વેસ્ટર્ન રેલવેમાં જે છે એ કર્મચારી તરીકે ફરજ પર છે. જી હા દોસ્તો, આપે બિલકુલ સારું સાંભળ્યું છે. દોસ્તો, આજનો જે આ પોડકાસ્ટ છે રેલવેમાં જે છે ફરજ પર રહેલા ડાભી વસંત સર સાથેનો છે. સર દ્વારા દોસ્તો જે છે આપણે જાણશું આપણે કે ભાઈ રેલવેની પરીક્ષાઓ છે એમાં 12th બેઝ પરીક્ષાઓ કઈ છે, ગ્રેજ્યુએશન બેઝ પરીક્ષા કઈ છે, આ પરીક્ષાઓ પાસ કરવા માટેનો એક સક્સેસ મંત્ર શું હોઈ શકે, પરીક્ષાઓ જે છે એનું માધ્યમ કેવું રહેશે, શું આ કોઈ પરીક્ષાઓમાં ઇન્ટરવ્યૂ છે કે નહીં, પરીક્ષાઓના ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરાશે અને શું પ્રથમ પ્રયત્ને આ પરીક્ષા પાસ થવાશે કે નહીં, આ તમારી તમામ પ્રકારની મૂંઝવણ આજના આ પોડકાસ્ટમાં ડાભી વસંત સરના માધ્યમથી જે છે એ હું અને તમે જે છે એ જાણીશું. સર, પહેલાં તો આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે કણેત ગાઈડન્સમાં કે આપ આપના આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી પણ પધાર્યા છો પોડકાસ્ટ માટે અને ઉમેદવારો જે છે એમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપ્યું છે. સર, થેન્ક યુ સર, ફર્સ્ટ ઓફ ઓલ. અને થેન્ક યુ દોસ્તો કે સરે મને ઇન્વાઇટ કર્યું, એના માટે મતલબ કે સરનો પણ આભાર. યસ યસ. હા, મારું નામ વસંત દાભી છે. ધોરણ 1 થી લઈને 12 લગી ગુજરાતી મીડિયમમાં મતલબ કરેલ છે. ઓકે. હા, અને કોટક સાયન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું. ઓકે. BSc વિથ કેમેસ્ટ્રી. ઓકે. સર, સ્પેશિયલી જો હું આપને પૂછવા માંગીશ, થોડો આપનો બેઝિક પરિચય આપો કે ભાઈ આપની તૈયારી દરમિયાન જે છે એ ક્યારથી આપે નક્કી કર્યું હતું કે ભાઈ મારે આવી સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરવી અને કયા વર્ષમાં આપ સફળ થયા છો? ગ્રેજ્યુએશનના ફર્સ્ટ યરથી જ, મતલબ કે ફર્સ્ટ સેમથી જ, આપણે BSc વિથ કેમેસ્ટ્રી હતું તો ફર્સ્ટ સેમથી જ મેં તૈયારી સ્ટાર્ટ કરી દીધી. એની પહેલાં મતલબ કે મેડિકલ લાઈન અને ગ્રેજ્યુએટ મતલબ કે એજ્યુકેશન માટે સરકારી ભરતી બેમાંથી એક મારા માટે ચોઈસ કરવાની હતી. મેડિકલ લાઈનમાં તો મને થોડોક ઇન્ટરેસ્ટ ઓછો હતો, એટલા માટે મેં આ ગવર્મેન્ટ ફિલ્ડ અપનાવી. એમાં પણ અત્યારે જ્યારે મારું ગ્રેજ્યુએશન ફર્સ્ટ યર હતું ત્યારે જ 2019માં મતલબ કે વેકન્સી બહાર પડેલી હતી રેલવેની, તો ત્યારે ફોર્મ ફિલઅપ કર્યું હતું અને તેના થ્રુ હું અત્યારે રેલવેમાં વેસ્ટર્ન રેલવેમાં જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ તરીકે પાસ થયા છો. મેં આની પહેલા તો બિન સચિવાલય ક્લાર્ક, એના પહેલા મતલબ SSCની અને IBPSની મોસ્ટ ઓફ મતલબ પ્રિલિમ્સ ને એ મેન્સ લગી મોસ્ટ ઓફ કવર કરેલી છે. પછી ગુજરાત સરકારની પોલીસની હોય કે ફોરેસ્ટની પ્રિલિમ પાસ કરેલી છે. ઓકે. હા. અને સર, અત્યારે આપ કઈ પોસ્ટ પર અને આપનું પોસ્ટિંગ આજે રેલવેનું છે એ કઈ ભરતીના માધ્યમથી આપનું પોસ્ટિંગ થયું છે? મારું મતલબ કે NTPCC 2019 મતલબ કે એમાં મતલબ ત્યારે જે તે વખતે ફોર્મ ફિલઅપ થયા હતા 2019માં અને પેલું પોસ્ટિંગ મારું વડોદરા ડિવિઝનમાં હતું. ઓકે. હા. અને 2023માં હું લાગેલો છું અને ત્યારે વડોદરામાં પેલા 6 મહિના જેવું મેં અહીંયા કર્યું, પછી ટ્રાન્સફર લઈને મેં રાજકોટ મ્યુચ્યુઅલ ટ્રાન્સફર લઈ રાજકોટમાં. મેં દોસ્તો રાઇટ નાઉ અત્યારે જે વર્તમાનમાં રેલવેમાં જે છે એ ગ્રેજ્યુએશન અને 12th બેઝ જે 11,000 કરતાં વધારે ભરતીઓના ફોર્મ ભરાય છે, જો આપ ગ્રેજ્યુએટ ઉમેદવાર હોય તો 14/9/2024 લઈ 14/10/2024 સુધી આપ ઓનલાઈન એપ્લિકેશન કરી શકો. આમાં જો કોઈ પણ તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો કરેક્શન વિન્ડો પણ હોય છે. આ કરેક્શન વિન્ડો ગ્રેજ્યુએશન માટે જે છે એ 16/10/2024 લઈ 25/10/2024 સુધી રહેશે. જ્યારે જો તમે 12 પાસ ઉમેદવાર છો 12th બેઝ જે છે તો એના ઓનલાઈન ફોર્મ 21/9/2024 થી 21/10/2024 સુધી રહેશે. જ્યારે એમાં પણ 12th બેઝના કરેક્શન વિન્ડો હશે, તમારું ફોર્મને એડિટ કરવું હોય તો તમે કરી શકો. એ ફોર્મ એડિટ થશે 23/10 થી લઈ 11/2024. અને બીજું
કે ભાઈ તમારે આ જે ફોર્મ ભરવા છે ઓનલાઈન, તો તમે જે છે એ RRB રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. બીજી બાબત કે સર, આમાં એક એજનો ક્રાઇટેરિયા છે, એમાં ગ્રેજ્યુએશનમાં 18-36 રાખ્યા છે, જે જનરલ કેટેગરીનો મેલ કેન્ડિડેટ છે. એ 12th જે છે એના બેઝ ઉપર જે ભરતી છે એ 18-33 છે. પણ સર, પેપરનું જે નોટિફિકેશન જોયું એમાં એક તો રિઝર્વેશન કોટા હશે, એમને પ્લસ માઇનસ થોડું ઘણું મળશે, જે સરકારશ્રીને ધારા ધોરણ છે એ. પણ કોવિડ બાબતમાં કંઈક જોગવાઈ છે અને વર્ષ વધારી રહ્યા છે એ બાબતે થોડું આપ પ્રકાશ પાડો ને. હા, કોવિડના લીધે મતલબ કે 3 વર્ષ જેવું એક્સટેન્શન આપેલું છે બધાને, બધી કેટેગરી માટે 3 વર્ષ સુધી આપણે, મતલબ કે હા 18-33 હોય તો પ્લસ 3 વર્ષ એ લોકોને પણ મળે, મતલબ બધાને મળેલા છે. સર, એક બીજી બાબત કે આ કમ્બાઈન ભરતી છે, રેલવેની નોન ટેકનિકલની ભરતી કમ્બાઈન છે, મતલબ કે એક સાથે ઘણી બધી પોસ્ટ છે. ઘણી પોસ્ટ એવી છે કે જે ગ્રેજ્યુએશન બેઝ છે, ઘણી પોસ્ટ એવી છે કે જે 12th બેઝ છે. તો કોઈ ઉમેદવાર ગ્રેજ્યુએશન છે તો ગ્રેજ્યુએશન પાસ કર્યા બાદ એ જો NTPCનું ફોર્મ ભરે અત્યારે, તો એમના માટે સામાન્ય રીતે કઈ કઈ પોસ્ટ હોય છે? ગ્રેજ્યુએશનમાં મોસ્ટ ઓફ મતલબ સ્ટેશન માસ્ટર છે, ગુડ્સ ટ્રેન મેનેજર છે, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે, સિનિયર કોમર્શિયલ કમ ટાઈપિસ્ટ છે, કોમર્શિયલ કમ ક્લર્ક છે, ઓકે. અને પેલી ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર જે કરીને પોસ્ટ આવે છે એ ગ્રેજ્યુએશન બેઝ કે 12th બેઝ? ના, એ ગ્રેજ્યુએશન બેઝ ઉપર આવે છે એ પણ. ઓકે, અને 12th બેઝ બીજી કઈ કઈ મતલબ ભરતીઓ NTPCના માધ્યમથી, માની લો કે કોઈ ગ્રેજ્યુએટ નથી, કોઈ 12th પાસ ઉમેદવાર છે, એ ફોર્મ ભર્યું અને પાસ થાય તો એમના માટે કઈ કઈ પોસ્ટ જે છે રિલેવન્ટ છે? હા, એમના માટે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક છે, જુનિયર અકાઉન્ટ ઓડિટની કરીને છે એ પણ આવે છે, ટ્રેન ક્લર્ક પણ છે. હા, અને ઘણી બધી મતલબ આવે છે આમાં વેકન્સી. અને તો સર, જ્યારે આટલી બધી ભરતીઓ હોય, માની લો કે કોઈ ગ્રેજ્યુએટ ઉમેદવાર છે એ ફર્સ્ટ રેન્ક ઉપર આવે, તો શું એમને ચોઈસ આપવામાં આવે કે ફોર્મ ભરવા સમયે અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે કે ભાઈ માની લો કે તમે સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર અને ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરમાં પાસ થયા છો તો તમારે કઈ પોસ્ટ ઉપર જવું છે એવી કોઈ ચોઈસ મળે ખરી? 2019માં જ્યારે મેં અમારું ફોર્મ ફિલઅપ હતા ને ત્યારે બંને કમ્બાઈન હતું, ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ બંને ફોર્મ ફિલઅપ કરી શકે, મતલબ કે જેને ગ્રેજ્યુએટ હોય એ લેવલ બધામાં અપીયર થઈ શકે, જ્યારે અંડર ગ્રેજ્યુએટ હોય એના અમુક લેવલ પ્રમાણે જ હતું. ઓકે, ત્યારે મતલબ બધું સરખું, મતલબ સેમ હતું. ઓકે, હા, અને હવે આ વખતે બંનેના ફોર્મ ફિલઅપ અલગ અલગ ડેટમાં છે, એટલે આપણે કહી ના શકીએ કે કઈ રીતે હોઈ શકે એમ. ઓકે, હા, અને આ લેવલ 1, 2, 3, 4, 5, 6 છે, સામાન્ય રીતે કોઈ પ્રિપેરેશન કરતો હોય તો એ બાબતે થોડુંક લોકોને કન્ફ્યુઝન હોય, એટલે સર આપ ડિપાર્ટમેન્ટમાં છો, વેસ્ટર્ન રેલવેમાં ફરજ પર છો, તો થોડું એ પ્રકાશ પાડો ને કે આ લેવલ 1, 2, 3, 4 એ કેવી રીતે હોય છે ને એ શું છે એક્ચ્યુઅલમાં? લેવલ 2, 1, 2, 3, 4 જે છે એ બેઝિક પે ના આધારે, મતલબ કે આ તમારે મતલબ કે પગાર પતાને આધારે લેવલ 2 હોય તો મતલબ કે 1900નો ગ્રેડ પે હોય એ રીતે, પછી જેમ જેમ લેવલ વધતા જાય એ રીતે, જુનિયર ક્લર્ક ને મોસ્ટ ઓફ ને એ બધા હોય લેવલ 2માં ને એવી રીતે હોય, જ્યારે સ્ટેશન માસ્ટર ને લેવલ 5માં ને લેવલ 6માં. એટલે મતલબ જે એનો પગાર ધોરણ છે પ્લસ એની જે પોસ્ટ છે એના બેઝ ઉપર જે છે ઈ લેવલ 1 2, મતલબ 1 એટલે સૌથી નીચો, હા, એ RRC ગ્રુપ ડી ની જે વેકન્સી આવે છે એના માટે લેવલ 1 છે, એ આમાં નથી અત્યારે, લેવલ 2 થી લેવલ 5 સુધીની છે. અચ્છા, લેવલ 2, 2, 5 છે, એટલે 2, 3, 4 અને 5. ઓકે, બીજું સર કે જો કોઈ ઉમેદવાર આ જ પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતો હોય, કોઈ વ્યક્તિએ ફોર્મ ભર્યું છે અત્યારે અને એ આપના પોડકાસ્ટના માધ્યમથી જે છે પ્રિપરેશન ચાલુ કરી દે, તો સર શું 6 મહિનામાં માની લઈએ કે આપણે આયોજિત થવાની છે પરીક્ષા, 4-6 મહિનામાં અંદાજિત છે, તો 6 મહિનામાં કોઈ ઉમેદવાર પાસ થઈ શકે? હા, જો પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર કોન્સન્ટ્રેશન સાથે કરે તો આરામથી થઈ શકે છે એમ છે, કારણ કે પાછું આમાં ગુજરાતની જનતા માટે એ પણ બેનિફિટ છે કે ઇંગ્લિશ મતલબ આવતું જ નથી, જે
આરઆરબીની જે નોન ટેકનિકલની આ પરીક્ષા છે એ કોઈ ઉમેદવાર એક્ઝામ આપવા જાય તો ગુજરાતી સોરી ઇંગ્લિશ જે છે એ લેંગ્વેજ આવશે જ નહીં. મતલબ ઇંગ્લિશના ક્વેશ્ચન આવશે, મતલબ કે ગુજરાતીની તમને ચોઇસ મળે છે. ઇંગ્લિશના ગ્રામરના ને જે ઇંગ્લિશનો જે ભય હોય ગુજરાતી લોકોને, હા એ નથી આવતો. મતલબ કે મેથ્સ રીઝનિંગ ને જીકે જ આવશે. હા મેથ્સ રીઝનિંગ તમારે ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને લેવું હોય તો લઈ શકે. હા લઈ શકીએ, બાકી ઇંગ્લિશ ગ્રામર નહીં. હા ઇંગ્લિશ ક્યાંય કોમ્પ્રિહેન્શન કે કાંઈ નહીં આવે. ઓકે, અને તો આ સર બહુ સારી વસ્તુ છે. અને બીજું સર, આપે કીધું કે ગુજરાતી ઉમેદવારો માટે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી છે, સો આ જે ભરતી પરીક્ષાઓ હોય નોન ટેકનિકલની એમાં કોઈ ઇન્ટરવ્યુની જોગવાઈ હોઈ શકે? નહીં, આમાં મતલબ કે લેવલ 2 ની છે કે નો નો સર. ઓકે, એટલે દોસ્તો સરના માધ્યમથી એક બહુ સારી વસ્તુ, જે આપણા ગુજરાતી વ્યક્તિઓ છે એમને થોડો ઇંગ્લિશનો ભય હોય છે, આમ તો ઇંગ્લિશનો ભય ન રાખવો એ આપણા માટે બહુ સકારાત્મક પાસું કહેવાય, પણ ક્યારેક થોડો ભય હોય તો આ એક્ઝામ જે છે દોસ્તો એ ગુજરાતીમાં આવશે, પ્લસ ઇંગ્લિશ જે છે એ ક્યાંય છે જ નહીં. એઝ અ સબ્જેક્ટ તરીકે તમારે ગ્રામર કે કોમ્પ્રિહેન્શન કે કશું જ નથી કરવાનું. ત્રીજો બેનિફિટ પરીક્ષા પાસ થવાનું કે આમાં ઇન્ટરવ્યૂની કોઈ જોગવાઈ નથી. તો સર આપ હવે આ ઇન્ટરવ્યૂની જોગવાઈ નથી, ઇંગ્લિશ માધ્યમ જે છે એ પણ નથી, તો આની એક્ઝામ જે છે એની પેટર્ન કેવી રીતે હોય છે? એની પેટર્નમાં જોવા જઈએ તો પેલા CBT 1, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2 અને ક્વોલિફાઈંગ ટેસ્ટ કોમ્પ્યુટરની આવશે. ઓકે, હા એમાં CBT 1 છે. ઓકે, તેમાં 100 માર્ક, હા 100 માર્કની હશે અને 90 મિનિટ હશે. અચ્છા, એમાં 30 નું મેથ્સ, હા 30 નું રીઝનિંગ અને 40 નું જીકે હશે. ઓકે, અને 1/3 નેગેટિવ માર્કિંગ. અચ્છા દોસ્તો, આ ખાસ ધ્યાન રાખો કારણ કે સામાન્ય રીતે આપણે 1/4 હોય, હા 1/4 હોય, એટલે 0.25 આપણને કપાતા હોય દોસ્તો, અને આમાં 1/3 હે ને, એટલે 0.33 તમારા જે છે એ ખોટો ક્વેશ્ચન પડે તો નેગેટિવ જવાના જે છે એ પૂરેપૂરી શક્યતાઓ છે. બીજું સર કે CBT 1 100 માર્કની છે, 90 મિનિટનો સમય ફાળવ છે, મેથ્સ રીઝનિંગ અને જીકે, ત્યારબાદ એમાં જે ક્વોલિફાઈ થશે એ CBT 2 માં જશે, હા એ 120 માર્કની રહેશે. પછી જેમાં મિનિટ તો 90 જ રહેશે. હા 90 જ રહેશે. પેલા શું હતી પણ આ 120 ક્વેશ્ચન થઈ જશે અને 90 મિનિટ થઈ જશે, અને જ્યારે મેથ્સ ને રીઝનિંગ માં જે પેલા 30-30 હતા એની જગ્યાએ 35-35 બંને થઈ જશે અને 50 માર્ક નું જીકે થઈ જશે. જીકે થઈ જશે. ઓકે, અને ક્વોલિફાઈંગ ટેસ્ટ છે એટલે ક્વોલિફાઈંગ ટેસ્ટ મતલબ કે ટાઈપિંગ? હા ટાઈપિંગ મતલબ કે કમ્પ્યુટરમાં મતલબ કે ઉપર પેરેગ્રાફ આપેલો હોય એની નીચે આપણે ટાઈપ કરવાનું, સ્ક્રીન ઉપર અડધો પેરેગ્રાફ દેખાય અડધો પેરેગ્રાફમાં આપણે ટાઈપ કરવાનું. આમાં સર બીજી એક ટાઈપિંગ બાબતે મેં જાણ્યું છે કે બેકસ્પેસનો આપ ઉપયોગ ન કરી શકો, એ બાબતે થોડું ઉમેદવારોને જણાવવાનું. હા એમાં મતલબ કે બહુ થોડુંક લેવલ હાઈ હોય છે મતલબ કે કમ્પ્યુટર માટે, કારણ કે એમાં બેકસ્પેસ બંધ થઈ જાય એક તો એ, અને 10 મિનિટમાં આપણે એ જે તે પેરેગ્રાફ આપેલો છે હોય ને એ કમ્પ્લીટ કરવો પડે, અને એના માર્ક મતલબ કે જે પ્રમાણે કાઉન્ટ થાય એ પ્રમાણે એરર પણ 5% ઓછી જ થવી જોઈએ. મતલબ 5% વધુ થાય એરર તો પછી તમે ડિસ્ક્વોલિફાઈ, મતલબ પ્રિલિમ ને મેન્સ તમે પાસ કરેલી હોય અને છેલ્લે આમાં ડિસ્ક્વોલિફાઈ થઈ જાવ તો પછી. અચ્છા, મતલબ કે કોઈ વ્યક્તિએ CBT 1 પાસ કરી, હા CBT 2 પાસ કરી, ધેન ક્વોલિફાઈંગ ટેસ્ટ આવી, હા એમાં એને 5% કરતાં વધારે એરર આવી, મતલબ એક્યુરન્સી જે છે 5% કરતાં વધારે, હા તો એ વ્યક્તિ ડિસ્ક્વોલિફાઈ. ડિસ્ક્વોલિફાઈ મતલબ કે પછી કાંઈ CBT 1 CBT 2 કાંઈ ગણાય, હા બધું પાણીમાં જશે. દોસ્તો આવી પરીક્ષાઓ હોય તો એમાં ચોકસાઈ પણ બહુ મહત્ત્વની હોય. ચોકસાઈ યાની કે એક્યુરન્સી, એક્યુરન્સી યાની કે આપ પરીક્ષા પાસ કરો તો થોડું હાર્ડવર્કના સ્થાને સ્માર્ટ વર્ક કરો, જેથી કરીને શું થશે કે ભાઈ સ્માર્ટ વર્ક કરશો તો આવી બધી બાબતો આપણે ધ્યાનમાં જે છે નાની નાની હોવી જોઈએ. બીકોઝ વેસ્ટર્ન રેલવે છે, વેસ્ટર્ન રેલવે છે કે જે રેલવે આપણા દેશનું સૌથી વધારે સંપત્તિ ધરાવે છે અને ડે ટુ ડે નો ગ્રો થાય છે. આપ મેટ્રો ટ્રેન જુઓ, આપ બુલેટ ટ્રેન જુઓ, હે ને, તો એમાં જે છે એ આપે જે છે એઝ અ કર્મચારી બનવું છે તો આવી નાની ઝીણવટભરી બાબતો જેમ સરે જે છે એ કીધી તમારે યાદ રાખવી પડશે. સર આ ટાઈપિંગ ઇંગ્લિશમાં આવશે કે ગુજરાતીમાં? ટાઈપિંગ ઇંગ્લિશ મીડિયમમાં જશે, મતલબ કે ઇંગ્લિશમાં એ તો જનરલી એઝ યુઝ્યુઅલ એ રીતે જ આવે છે. ઇંગ્લિશમાંથી ઉપર પેરેગ્રાફ હોય ને આપણે ઇંગ્લિશમાં જે ટાઈપિંગ કરીએ એ પ્રમાણે. અને આ ટાઈપિંગ ટેસ્ટ ક્યાં હોય છે કે એના સેન્ટર નક્કી કરેલા? એના સેન્ટર મતલબ નક્કી કરેલા હતા જે તે વખતે મારે મેટોડા આવ્યું હતું, જ્યારે રાજકોટમાંથી મેં ફોર્મ ફિલઅપ કર્યું હતું એટલે મારે મેટોડા. અચ્છા, બીજું સર કે આખા ભારત દેશમાં ભરતી છે, આરઆરબીના જે અલગ અલગ પ્રકારના જે ડિવિઝન છે એ,
તો આમાં 11,000 જેવી ભરતીઓ છે. એમાંથી જે કોઈ ઉમેદવાર છે, માની લો કે ગુજરાતનો ઉમેદવાર છે, એમને ઓલવેઝ એક થોડું કન્ફ્યુઝન હોય કે સર રેલવે છે, હું પાસ થઈ જાઉં તો ક્યાંક મને બિહાર તો નહીં મોકલે, મને ક્યાંક ઝારખંડ તો નહીં મોકલે, મારે ગુજરાત નથી છોડવું, તો સર શું કોઈ વ્યક્તિ પાસ થાય રેલવેની પરીક્ષા એમની મહેનતના બળે, એમના માતા પિતાના આશીર્વાદથી, તો ગુજરાતમાં જ પોસ્ટિંગ મળે કે પછી આઉટ ઓફ સ્ટેટમાં મળે? હા, તેમાં તમે જે ફોર્મ ફિલઅપ કરો છો તેમાં આપણે વેસ્ટર્ન રેલવે રાખો છો, મતલબ વેસ્ટર્ન રેલવે એટલે વેસ્ટર્ન બાજુનો ભાગ ગુજરાત અને થોડુંક મુંબઈનું. હા, હવે વેસ્ટર્ન રેલવેમાં આપણે ડિવિઝન, મતલબ વેસ્ટર્ન રેલવેમાં આપણું ડિવિઝન કયો, તો વેસ્ટર્ન ડિવિઝન આવે, વેસ્ટર્નમાં આવે, એમાં 6 ડિવિઝન આવે, ઝોન વેસ્ટર્ન ઝોન આવે અને 6 ડિવિઝન આવે. હા, એમાં રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને મુંબઈ અને રતલામ. ઓકે, એટલામાંથી તમને વેસ્ટર્ન રેલવેમાં તમને ગમે ત્યાં મતલબ પોસ્ટિંગ થઈ શકે. ઓકે, અને જે તે વખતે તમે પ્રિલિમ મેન્સ અને જે પાસ કરો, બાદમાં તમે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ત્યારે તમને 4 મતલબ સ્ટેશન, મતલબ જો ડિવિઝનની ચોઈસ આપે એ પ્રમાણે તમને જો તમારા માર્ક્સ સારા હોય કે તમને ફર્સ્ટ પ્રાયોરિટી એ લોકો એ રીતે આપે. જ્યારે મારે જે તે વખતે વડોદરા ડિવિઝન હતું, જે પરીક્ષા એક્ઝામ પાસ કરી હતી ત્યારે, તે વડોદરા ડિવિઝનમાં મેં 6 મહિના જેવું જોબ કર્યું, પછી મેં મ્યુચ્યુઅલ ટ્રાન્સફર લઈ રાજકોટ. મતલબ કે દોસ્તો, સરની વાતથી એ બાબતમાં કન્ક્લુઝન નીકળે છે કે જો આપ પ્રિપેરેશન કરો અને પાસ થાવ તો તમને ગુજરાતમાં જ અને ડિવિઝન વાઇઝ તમને તમારા જિલ્લામાં જ પોસ્ટિંગ મળે છે. જેમ કે સર જે છે એ ગુજરાતના રાજકોટથી બિલોંગ કરે છે અને વેસ્ટર્ન રેલવેમાં રાજકોટ શહેરમાં જ એનું પોસ્ટિંગ છે, એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. એટલે આ બાબતનું તમારે કોઈ ચિંતા કરવી નહીં. બીજું સર, કે 11,000 ભરતીઓ જે છે એ સંપૂર્ણ દેશમાં છે, એમાંથી RRB અમદાવાદ છે, એમાં અંદાજે કેટલી ભરતીઓ છે ગ્રેજ્યુએશન અને 12th બેઝ બંને? બંનેમાં અત્યારે જે નોટિફિકેશન પ્રમાણે જોવા જઈએ તો 700 ની પ્લસ, 700 ની આજુબાજુ છે. અને સર 700 જગ્યા જો ગુજરાતમાં જ સ્પેશિયલ રેલવે દ્વારા ભરાતી હોય તો મને એવું લાગશે કે મોર દેન ઇનફ કે. હા, ઇનફ કે, બીકોઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે. બીજું સર, કે આ એક્ઝામ જે છે એની તૈયારી કેવી રીતે કરવી એ થોડું આપ ઉમેદવારોને ગાઈડ કરો, કે ભાઈ જે મેથ્સ છે, મેથેમેટિકમાં જે નંબર સિસ્ટમ છે, જે ડેસિમલ પોઈન્ટ હોય છે, પર્સન્ટેજ હોય છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, કારણ કે મેથેમેટિકમાં જે છે આ લોકો ચેપ્ટર આપેલા જ છે, તો એ ચેપ્ટરને વળગી રહે કે બીજું ક્યાંય પૂછી લે? નહીં, એમાં એવું છે કે પહેલાં તમે એકવાર પ્રીવિયસ યર જોઈ લ્યો કે તમને કેવી રીતે, મતલબ 2019માં અમારા વખતે જે વખતે ફોર્મ, મતલબ કેટલા પેપર પૂછાણા, બહુ ઝાઝા પેપર ચાલ્યા હતા, કારણ કે એમાં વેકન્સીમાં મતલબ 35,000 જેવી વેકન્સી હતી અને 1 કરોડ જેવા, 1 કરોડ ને 5 લાખ જેવા ફોર્મ ફિલઅપ થયા હતા. એટલે મતલબ તમને સોર્સ ઘણો ઝાઝો મળી જશે. 6 મહિના જેવી તો અમારી પ્રિલિમિનરી એક્ઝામ ચાલી હતી, આપણે CBT. હા, 6 મહિના સુધી ચાલી હતી, એટલે તમને એ બી ખબર પડી જશે. બીજું, મારા કેસમાં એવું હતું કે મને તો મોસ્ટ ઓફ આમાં આવડત વધારે મેથ્સમાં હતી જ પહેલેથી થોડી ઘણી, અને મારા જે વીક પોઈન્ટ હતા કે આપણે નંબર સિસ્ટમ ને એ બધું, જે અમુક પ્રોફિટ એન્ડ લોસ ને એ બધું આપણા થોડુંક બેઝિક લેવલ આવડતું, પણ તેનું થોડુંક હાઈ લેવલ કરવું હોય તો તમારે યુટ્યુબનો સહારો તમે લઈ શકો. અમુક અમુક જે ચેપ્ટર તમારા વીક પડે છે એ તમે નોટ કરી તમે તમારે તમ મતલબ કે કરી શકો, આપણે વીકને સ્ટ્રોંગ કરી શકીએ. રાઈટ રાઈટ. તો દોસ્તો, રેલવેની એક્ઝામમાં તમારા માટે બીજો બેનિફિટ એ છે કે આ લોકો મેથેમેટિક્સ છે, જનરલ ઇન્ટેલિજન્સ યાની કે રીઝનિંગ છે, એના ડિસાઈડ કરેલા ચેપ્ટર છે. માની લો કે તમારી પાસે 10 ચેપ્ટર છે તો તમારે 10 ચેપ્ટર જ કરવાના છે, અને સરે જેમ તમને કીધું કે તમારું જે ચેપ્ટર નબળું છે એ તમે જે છે એ કોઈ યુટ્યુબમાં સર્ચ કરાવી લ્યો, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ લઈ લો અને એમાંથી મસ્ત મજાની એક નોટ્સ બનાવી લ્યો, અને એમની સાથે સાથે જે છે એ પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈ લો. આ પ્રીવિયસ યર ક્વેશ્ચનની એક જે છે એ હેન્ડબુક હું તમને ટેલિગ્રામ ચેનલ કનેક્ટ ગાઈડન્સમાં મોકલી દઉં છું, એ આપની રીતે જોઈ લેજો, ડાઉનલોડ કરી લેજો અને એની પ્રિન્ટ આઉટ લઈ લેજો. ઠીક છે, રીઝનિંગમાં બી સેમ આવું જ છે સર. એક બીજું, ચલો મેથ્સ રીઝનિંગ તો આમ જોવા જઈએ તો કમ્બાઈન જ કહેવાય, પણ એક જે જનરલ અવેરનેસ છે, જનરલ અવેરનેસમાં તો ઘણા બધા ટોપિક છે, મતલબ કે કરંટ ઇવેન્ટ, નેશનલ ઇન્ટરનેશનલ છે, ગેમ્સ છે, સ્પોર્ટ્સ છે, આર્ટ એન્ડ કલ્ચર છે, લિટરેચર છે, ફ્રીડમનું જે સ્ટ્રગલ છે વગેરે બધું જ. તો સર એના માટે બેસ્ટ સોર્સિસ યા બેસ્ટ બુક જો કોઈ હોય
ઉમેદવાર માટે, તો આપના માધ્યમથી? જો જીકે માટે એવું છે કે સમુદ્ર છે મોટો, બધું જેટલું આપણે કરીએ એટલું ઓછું છે, પણ એમાં મેઇન ભાગ એ બચાવ છે કે તમે જીકેનું તમારું બેઝિક તો મતલબ લુસેન્ટમાંથી જે તે વખતે મેં કરેલું હતું, અને અત્યારે જેવો ટ્રેન્ડ પ્રમાણે જોવા જઈએ તો કરંટ અફેર બેઝ વધારે પૂછે છે. મતલબ 40 માર્કનું એમસીક્યુ પૂછાણા હોય તેમાંથી 20-25 માર્કનું જેવું તો કરંટ ઉપર વધારે એ લોકો ભાર મૂકે. મતલબ 20 માર્કનું કરંટ, હા મતલબ કે કરંટ અફેર્સને રિલેટેડ, મતલબ કે તમારે કરંટમાં એકાદો દેશ ચાલતો હોય તો એ રિલેટેડ એ દેશની રાજધાની છે કે એ દેશનું મતલબ કઈ ચલણ છે, હા મુદ્રા છે કે એ બધું આપણે તમને પૂછી શકે છે કે એ પહાડ સમુદ્ર કે એ બાજુનું જે તે હોય. હા અત્યારે જેમ કે અમેરિકાનું જે વસ્તુ મતલબ કે ઇલેક્શન આવવાનું છે તો એ રિલેટેડ આપણે બંધારણમાં રિલેટ કરી શકો ને એ રીતે તમને પૂછી શકે તો તમને આવડું. બીજું સર કે જે આ વખતે ફોર્મ ભરાય છે રેલવેમાં એનટીપીસીના, એમાં જે એનટીપીસીમાં એસસી એસટી છે, ઓબીસી છે, ઈડબલ્યુએસ છે, મતલબ કે જે રિઝર્વેશન કેટેગરી છે, એમના માટે જે પેલું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, એસસી એસટીના પ્રમાણપત્ર હોય, એ બધા ઇંગ્લિશમાં કઢાવવાના કે ગુજરાતીમાં કઢાવવાના? એઝ પર નોટિફિકેશન પ્રમાણે આપણે જોવા જઈએ તો ઇંગ્લિશમાં જ માન્ય રાખે છે, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો તમે કઢાવેલું હોય તો વધારે સારું રહે, મતલબ કે એ જ માંગશે. યસ, એટલે દોસ્તો આ ખાસ ધ્યાનમાં રાખવું, તમારામાંથી જે કોઈ વ્યક્તિઓ ફોર્મ ફિલઅપ કરે છે રેલવેની પરીક્ષાઓ પાસ થવાની છે, એમણે જે છે એ રિઝર્વેશન કેટેગરી માટેના જે સર્ટિફિકેટ છે જે આપણે નજીકની મામલતદાર ઓફિસમાંથી જે છે એ ઇસ્યુ થતા હોય તો આ જે છે એ ઇંગ્લિશમાં જોશે, ના કઢાવેલું હોય તો કઢાવી લેજો, બીકોઝ જે તે વખતે ફોર્મ ભરશે ત્યારે સર એ સર્ટિફિકેટના નંબર બી એમાં નાખવા પડશે ને. હા મોસ્ટ ઓફ મતલબ કે જે નોન ક્રિમિનલ ને એ હોય એ માટે તો, એટલે એ ખાસ ગલતી કરતા નહીં. એસસી એસટી ઓબીસી ઈડબલ્યુએસ અથવા તો પીએચ કેટેગરી, આ દરેકે દરેકના જે છે, એસસી એસટી હોય તો એનેક્ષર 1, ઓબીસી હોય તો એનેક્ષર 2, ઈડબલ્યુએસ હોય તો એનેક્ષર 3, આના આ પ્રમાણપત્રના નમૂના છે જે ઇંગ્લિશમાં જ મળશે તમને, એ ખાસ કઢાવી લેવા અને ઇંગ્લિશના આધારે જ તમારે જે છે એ ફોર્મ ફિલઅપ કરવું. બીજું સર કે તૈયારી કરતા હોય ઉમેદવારો, આપે જે કીધું કે ગયા વખતે આપની ભરતીમાં 35,000ની ભરતીની સામે 1 કરોડ કરતાં વધારે ફોર્મ થાય, તો એક ઉમેદવારને એવો પ્રશ્ન થાય કે સર ક્યાંક કરપ્શન તો નહીં થાય, ક્યાંક ફ્રોડ તો નહીં થાય, ક્યાંક હું તૈયારી કરું મારી તૈયારી ફરચામાં તો નહીં જાય ને, તો એક સર વેસ્ટર્ન રેલવેના પ્રતિનિધિ તરીકે ઉમેદવારોને આ બાબતે કંઈક સારો સકારાત્મક સંદેશો શું જઈ શકે? સંપૂર્ણ પરીક્ષા જોવા જઈએ તો પારદર્શક રીતે જ ચાલે છે, CBT 1 થી લઈ CBT 2 હોય કે તમને તમારી જે તમારે તમે ફોર્મ મતલબ જે ટીક કરેલા MCQ હોય તમારી સામે જ નજર સામે જ દેખાડી દે છે કે તમને આન્સર કી આવે ત્યારે CBT 1માં, અને તમારા માર્ક્સ જે તે હોય CBT 1માં આટલા આવ્યા, CBT 2માં આ પ્રમાણે છે, અને ક્વોલિફાઈંગમાં તમે જે પણ હા ક્વોલિફાઈંગમાં કોમ્પ્યુટર ટેસ્ટમાં તમે જે એરર કરેલી હોય એ પણ એ લોકોને તમે મતલબ કે એ પણ હાઇલાઇટ થઈ જાય છે. દોસ્તો જે લેભાગુ તત્વો આજુબાજુમાં ફરતા હોય હે ને, એના માટે શબ્દ જ છે લેભાગુ તત્વો, તો પ્લીઝ આવા લેભાગુ તત્વોથી થોડા દૂર રહેજો. પરીક્ષામાં કોઈ કરપ્શન નથી થતું, ઇવન તો હવે તો જે છે ભારત સરકારે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં ચોરી કરે ફ્રોડ કરે એમની વિરુદ્ધમાં એક્શન લેવા માટે કાયદો પણ બનાવી દીધો છે હે ને, 2024માં જ જે નીટના જે એક્ઝામના પેપર લેવાના અને ત્યારબાદ જે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ બગડી હતી એના પછી કાયદો પણ બનાવી દીધો છે, એટલે આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શકતાવાળી છે, કોઈ કરપ્શન નથી થવાનું, કોઈ ફ્રોડ નથી થવાનું, આપ તૈયારી કરશો તો ડેફિનેટલી જે છે આપને સફળતા મળવાની જ છે. બીજું સર કે આપની તૈયારી દરમિયાન કોઈ એવા વ્યક્તિઓ, કોઈ નજીકના કોઈ મિત્રો યા કોઈ સંસ્થા જે સહભાગી રહી હોય અને આપની તૈયારીને બૂસ્ટઅપ મળ્યું હોય અને આપ સફળ થયા હોય તો એવા કોઈ વ્યક્તિઓ ખરા? હા એમાં ફર્સ્ટ ઓફ તો મારા પપ્પાનો જ બહુ મોટો ફાળો કહી શકાય, કારણ કે એ ગમે એ પરિસ્થિતિમાં હોય મતલબ કે ના નથી કરી, મતલબ કે તમારે જે કરવું હોય એમ મતલબ કે બાંધી નથી રાખ્યા કે આવી રીતે ના કરાય, તમારે આ ન કરાય ઓલું ન કરાય, એ કે તમતારે તમે આગળ વધો અમે તમારી સાથે છીએ. હા અને મારા બા એક ઈ બંને મને મતલબ કે આપને એવી રીતે હોય કે તમે પરીક્ષામાં ફેલ થાવ તો હું કે મતલબ કે તમે આ ન કરાય તમારે ઓલું ન કરાય, એ કે વાંધો નહીં એક એક્ઝામ ફેલ થઈ ને
વાંધો નહીં, બીજી એક્ઝામ થઈ જશે ને ઘણી થઈ જશે એ રીતે. પહેલાં તો શરૂઆતમાં બધાને પ્રિપેરેશન કાર્ડ હોય ત્યારે ફેલ ફેલિયર મળે. મારે આની પહેલાં પણ મેં કેટલી એક્ઝામમાં ફેલિયર તો મેં સામનો કરેલો જ છે. એના પછી મેં બિનસચિવાલય ક્લાર્કમાં મેં 3 મહિના જોબ કરેલી છે. હા, એમાં પછી એની પહેલાં ઘણી બધી મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે એક્ઝામ પાસ કરેલી છે. દરેક પિતાનો રોલ એક દીકરા કે એક દીકરીના જે છે એ કરિયર બાબતે ભવિષ્ય બાબતે હોય જ છે, અને હોવો ભાઈ જોઈએ, અને એના માટે થઈ અને ક્રેડિટ પેરેન્ટ્સને આપવી જોઈએ. સર, આપના ફાધરનો પ્રોફેશન શું છે? આપના ફાધર જો આટલા સમજુ છે તો એમનું જે છે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે? મારા ફાધર બેઝિકલી જોવા જઈએ તો એ પોલીસ કોન્સ્ટેબલ છે, મતલબ કે હેડ કોન્સ્ટેબલ છે, પોલીસ છે. એટલે મતલબ કે એને પહેલેથી જ અમને ભણાવવાને એવી રીતે ક્યાંય વાંધો નહીં. મારો ભાઈ બી ડોક્ટર છે, મેડિકલ ઓફિસર છે, એટલે બધા આમ વેલ સેટલ્ડ, મતલબ પરિવાર છે. શિક્ષણ બાબતમાં, હા, શિક્ષણ બાબતમાં એ રીતે જોવા જઈએ તો હા. અને સર એના સિવાય પરિવાર સિવાય કોઈ? પરિવાર સિવાય જ્યારે જે તે વખતે 2019 ફર્સ્ટ ઓફ ઓલ મેં જ્યારે ક્લાસીસ, મતલબ કે જે રીતે કરવા જોઈએ એ રીતે ગાઈડન્સ ને એ બધું જોઈએ તો એ મતલબ દિનેશ કણજ સર છે કે મનીષ ગઢી સર કે એ 2-3 સરનો ઘણો બધો ફાળો ને એ બધું છે. એટલે દોસ્તો, આપે જે છે એ સરના માધ્યમથી જોયું કે ભાઈ ઘરે જે છે આમ તો દરેકને ફ્રીડમ હોય જ છે, અને એ ફ્રીડમનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ. જેમ સાહેબે કીધું કે એમના ફાધર એમને ફ્રીડમ આપી દીધી કે ભાઈ આપે પ્રિપેરેશન કર, તમને જે ફિલ્ડમાં જવું હોય તેમાં જાઓ, એક સારું કરિયર બનાવો. એક પપ્પાની પણ એવી જ ઈચ્છા હોય કે હું રિટાયર થઈ જાઉં, એની પહેલાં છોકરાઓ જે છે એ ક્યાંક જે છે એ સેટ થઈ જાય. તો આજે માની લો કે દોસ્તો તમે કોઈ ગ્રામ્ય કક્ષાએથી કોઈ શહેરી કક્ષામાં પ્રિપેરેશન કરવા માટે જાઓ, ત્યારે તમારે જે છે તમારા પપ્પાએ તમને ફ્રીડમ આપી, આ ફ્રીડમનો તમારે કેવી રીતે ઉપયોગ કરો? શું ગાંજો, ચરસ, એલ્કોહોલ, સ્મોકિંગ આના રવાળે ચડી અને આપણે આપણા જે છે એ ફેમિલીની રેપ્યુટેશન ડાઉન કરવી, કે સર જેમ જે વ્યક્તિ જે છે એવા વ્યક્તિઓ થઈ અને સારી રીતે એક ધ્યેય સાથે, એક લક્ષ્ય સાથે તૈયારી કરી અને સારા જે છે એમના ફાધરને જે છે એક પ્રાઉડ ફીલ કરાવવું, એ તમારા હાથમાં છે. તો સર, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ પધાર્યા. અને દોસ્તો, સરના માધ્યમથી આપણે રેલવેની જે નોન ટેકનિકલની પરીક્ષા છે એમની તમામ પ્રકારની બાબત આ જે છે પોડકાસ્ટમાં લઈ લીધી. સર, એક બીજો લાસ્ટમાં આપને કહું છું કે આ ભરતીમાં કોઈ ઉમેદવાર પાસ થાય તો એના પ્રમોશનના ચાન્સ કેવા છે? હા, જોવા જઈએ તો જેમ કે મારું મતલબ જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે. ઓકે, મતલબ કે તમારું પોસ્ટિંગ ને એ બધું જોવા જઈએ, જાણે કે તમને ફર્સ્ટ ઓફ તમને ડિવિઝન જે તે અલોટ કરે એ પ્રમાણે, જેમ કે DRM ઓફિસમાં હોઈએ તો તમને ક્લાર્કની જોબ છે, અને સ્ટેશન ઉપર જોઈએ તો એ પણ ક્લાર્ક આવે છે. એમાં બેમાં ડિફરન્સ એ કે આપણે ડિવિઝનમાં હોય તો 5 ડે વર્ક હોય, મતલબ સોમથી શુક્ર હોય 9:30-6, અને જ્યારે જોવા જઈએ ડિવિઝનની બહાર મતલબ સ્ટેશન ઉપર તો સોમથી શનિ એવી રીતે હોય છે. હા, અને તમે કીધું એ પ્રમાણે પ્રમોશનના ચાન્સ જે તે વેકન્સી, મતલબ કે આગળ તમારા હાયરમાં કેટલી ખાલી છે સિનિયર ક્લાર્ક બનવા માટે એ ઉપર ડિપેન્ડ કરશે. અને મેક્સિમમ તમને 2-3 વર્ષમાં મેક્સિમમ તમે જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક તમે બની શકો છો. અચ્છા, તો સર જુનિયર ક્લાર્ક હોય, નો ડાઉટ, એના અલગ અલગ પ્રકારના ગ્રેડ પે હોય, એના આધારે એમનો પગાર નક્કી થતો હોય, પણ કોઈ વ્યક્તિ બેઝિક લેવલે જો જુનિયર ક્લર્ક જ બને તો એને ઓન હેન્ડ 1 મહિનામાં ડિડક્શન થતા કેટલા અમાઉન્ટ જે છે હાથમાં આવે? જુનિયર ક્લર્કમાં જોવા જઈએ તો 1900 ગ્રેડ પે લાગે. ઓકે, હા, અને બેઝિક પે 19900 હોય. હા, અને જે રીતે જોવા જઈએ બેઝિક મહંગાઈ ભથ્થું ને એ બધું DAT ને એ બધું લગાડીને જોવા જઈએ તો ગ્રોસ અત્યારે મારી પાસે મતલબ 35-36 થાય છે, અને જે ડિડક્શન થાય એના પછી 33 ઇન હેન્ડ સેલરી તમારા હાથમાં હોય છે. દોસ્તો, જુનિયર ક્લાર્ક એવી વેસ્ટર્ન રેલવે, તમારો જિલ્લો, તમારું શહેર, કેન્દ્ર સરકારની નોકરી, બેઝ લેવલે માત્ર જુનિયર ક્લાર્ક, બેઝ લેવલ એટલે એ બી એક સારું જ પદ કહેવાય, પણ જ્યાંથી એની કેટેગરી ચાલુ થતી હોય, અને 33,000 પગાર. આવી પોસ્ટ, આવી જે છે એ સારી તક ભવિષ્યમાં જે છે એ બહુ ઓછી મળતી હોય છે. તો આ જો ઓપોર્ચ્યુનિટી આપ ગ્રેબ કરી લો તો દોસ્તો આપનું સારું કરિયર બી બને અને સારી નાણાકીય બાબત બી જે છે આપણી સંતોષાવે. તો ફરી મળીએ છીએ આવતા શનિવારે નવા જ કોઈ અધિકારી સાથે,
આવી જ જે છે એ આપને આપના કરિયરલક્ષી માહિતી માટે ગણિત ગાઈડન્સ પર જે છે એ આપ જોડાયેલા રહ્યું. બાકી તો આપને ખ્યાલ છે દોસ્તો કે આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ આવું આપણે કહેતા નથી. આપને પોડકાસ્ટ આપને જે ચેનલ પર આવતું કન્ટેન્ટ યોગ્ય જણાય તો ડેફિનેટલી જે છે એ ફરીથી પાછા મળશું આવતા શનિવારે 9 વાગ્યે આવા જ કોઈક અધિકારી સાથે. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આપ બધા જ લોકો જે છે એ રેલવેમાં પાસ થાવ અને આપની જે છે એ સફળતા સુનિશ્ચિત કરો એવી ગણિત ગાઈડન્સ તરફથી આપણને હાર્દિક શુભકામનાઓ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ. આવજો બાય એન્ડ થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સર. આપનો પણ આભાર. યસ. અને જેને પણ ગાઈડન્સની મતલબ જરૂર હોય, મતલબ માનતા હોય, તો એ લોકો માટે મને ભી કોન્ટેક્ટ કરી શકે છે. ડેફિનેટલી દોસ્તો સરનું જો આપને ગાઈડન્સ જોઈએ છે, કંઈ ક્વેરી છે તો ડેફિનેટલી આપ મને મેસેજ કરી દેજો. સરના નંબર આપીશ, પણ યાદ રાખજો કે એમને પણ ડ્યુટી હોય છે, એટલે કોલ કરીને જે છે એ ડિસ્ટર્બ કરવા કરતાં એક મેસેજ ડ્રોપ કરવો જેથી કરીને સર જે છે એમના સમયે આપને જવાબ આપી શકે છે. ચલો દોસ્તો આવજો. બાય બાય એન્ડ થેન્ક યુ વેરી મચ.